नमस्कार, તમે જોઈ રહ્યા છો ડીએમ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર પાલિકાની બેદરકારીના કારણે 32 કરોડના ખર્ચે બનેલી આવાસ યોજના છેલ્લા 7 વર્ષથી ધૂળ ખાઈ રહી છે। તના વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન છે કે ઘર વિહોણા લોકોને ઘર મળે, તે હેતુસર શહેરી વિસ્તારમાં રાજીવ આવાસ યોજના સહિત અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે। પરંતુ જિલ્લા મથક પાલનપુરમાં પાલિકાની ઘોર બેદરકારીને કારણે છેલ્લા 7 વર્ષથી રાજીવ આવાસ યોજનાના 32 કરોડના મકાનો ધૂળ ખાઈ રહ્યા છે, સાથે સાથે પ્લાન્ટ પણ ધૂળ ખાઈ રહ્યો છે। પાલનપુર પાલિકાની બેદરકારીને કારણે અને ભ્રષ્ટ નીતિને કારણે સરકારી નાણાંનો દુરુપયોગ તો થયો છે, સાથે સાથે સરકાર સાથે પણ પાલનપુર પાલિકાએ છેતરપિંડી આચર્યા જેવો ઘાટ સર્જાયો છે। જિલ્લા મથક પાલનપુર નજીક 32 કરોડના ખર્ચે બનેલી આવાસ યોજના છેલ્લા 7 વર્ષથી ધૂળ ખાઈ રહી છે અને પાલનપુર પાલિકા અને સરકારના પેટનું પાણી પણ ન હલે તેવી બાબત પાલનપુર નગરપાલિકામાં છે। વર્ષ 2016માં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલનપુર નગરપાલિકાના હરિપુરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના મંજૂર થઈ હતી, જો કે ત્યારબાદ નેતાઓના રાજકારણમાં અને મતોના રાજકારણમાં આ રાજીવ આવાસ યોજનાના 1392 આવાસ પાલનપુર તાલુકાના સદરપુરા ગામની ગૌચરની જમીનમાં બનાવી દેવાયા હતા। આ જમીનમાં પાલનપુર શહેરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે નેમ કરાઈ હતી। પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ જમીન પર પાલનપુર નગરપાલિકાએ કોઈપણ જાતની મંજૂરી વગર અથવા તો હેતુ ફેર કર્યા વગર 32 કરોડના ખર્ચે 1392 આવાસ ઊભા કરી દીધા હતા, પરંતુ વંચિતોને લાભ મળવાને બદલે આ આવાસ અત્યારે ખંડેર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે। જ્યારે સરકારના 32 કરોડ રૂપિયા પર અત્યારે ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે। 1986થી પાલનપુર શહેરનું ગટરનું ગંદુ પાણી પુરવઠા અને વ્યવસ્થા બોર્ડ દ્વારા સદરપુર ખાતે આવેલી જમીન ખાતે નિકાલ થતું હતું અને પાલનપુર શહેરના કચરાના નિકાલ માટે વર્ષ 2012માં ઓક્સિજન પ્લાન્ટ 8 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો, પરંતુ 8 કરોડના ખર્ચે બનેલો પ્લાન્ટ પણ છેલ્લા 11 વર્ષથી બંધ હાલતમાં છે। તેનો ઉપયોગ નથી થયો અને શહેર પરનો ગંદા પાણીનો નિકાલ પણ અત્યારે રાજીવ આવાસ યોજનામાં થઈ રહ્યો છે। સદરપુર ગ્રામ પંચાયત પાસે ગામ તળ નથી, ગામના લોકોને રહેવા માટે મકાન માટે મુશ્કેલીઓ છે, ત્યારે સદરપુર ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતી જમીન પર પાલનપુર નગરપાલિકાએ મંજૂરી લીધા વિના રાજીવ આવાસ ઊભા કરી દીધા, જો કે નથી ગ્રામ પંચાયતે બાંધકામની મંજૂરી આપી કે નથી હેતુફેરની મંજૂરી આપી। કોઈ પણ પ્રકારની સદરપુર ગ્રામ પંચાયતની મંજૂરી લેવામાં આવી નથી અને મનમાની કરી અને આ રાજીવ આવાસ યોજના બનાવી દીધી છે, જે બાબતે પણ અગાઉના અને વર્તમાન સરપંચોએ પણ વિરોધ કરેલો છે। જે રાજીવ આવાસ યોજના પાલનપુરના સીમાંકન વિસ્તારમાં બનાવવાની હતી તે પાલનપુર તાલુકાના સદરપુર ગામે બની ગઈ છે, પરંતુ હવે મકાનની લોકોને લાભ મળે, વંચિતોને લાભ મળે તે આશયથી પાલનપુર પાલિકાએ ગાંધીનગર ખાતે દરખાસ્ત કરી છે અને તે હેતુ ફેરની મંજૂરી માટેની દરખાસ્ત અને ગંદા પાણીના નિકાલની અન્ય જગ્યા વ્યવસ્થા માટેની દરખાસ્ત કરાઈ છે। જો કે સરકારની મળતાની સાથે જ રાજીવ આવાસનું કામ શરૂ કરાશે અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ થશે। ગેરકાયદેસર બનાવેલી રાજીવ આવાસ યોજનાના 1392 મકાનના 32 કરોડના ખર્ચે બન્યા હતા, જે આજે 7 વર્ષ બાદ પણ ધૂળ ખાઈ રહ્યા છે। પાલિકાના સત્તાધીશોએ બિલ્ડર લોબીને બચાવવા માટે પાલનપુરના સીમાંકન વિસ્તારમાંથી રાજીવ આવાસી યોજના અને ખસેડી અને ગ્રામ પંચાયતના વિસ્તારમાં કરી દીધી છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે સરકારના 33 કરોડ રૂપિયા ગંદા પાણીમાં જશે કે પછી તેને લાભ મળશે। હકીકતમાં તો વિવાદ કંઈ નથી, પણ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે અને આ વિવાદ ઊભો કરી નગરપાલિકાએ પોતે કર્યો છે। જીતે વખત નગરપાલિકાના શાસકોએ વડાપ્રધાન આવાસ યોજનાની એક સ્કીમ હતી, એ સ્કીમ મુજબ પાલનપુર નગરપાલિકાના વિસ્તારમાં ભારત સરકારની ગાઈડલાઈન એવી છે કે નગરપાલિકાના સીમાંકનમાં આવેલી ઝૂંપડપટ્ટી હટાવી અને ઝૂંપડપટ્ટીવાળાને તે એ આવાસ યોજનામાં મકાનો ફાળવવાના, જેથી ઝૂંપડપટ્ટી હટી જાય અને ગામનો સ્વચ્છતા જળવાય અને ગરીબોને એનો લાભ યોજનાનો લાભ મળે। પણ નગરપાલિકા પાલનપુરમાં હરિપુરાની અંદર ગમે તે રાજકારણ હોય, વોટરનું રાજકારણ હોય કે જે કંઈ રમતો હોય,
એ ખબર નથી નગરપાલિકાનો વહીવટ તો એકદમ ભ્રષ્ટ. એ વખતે જે કંઈ વહીવટ કરતા હોય જે ચીફ ઓફિસર એનાથી મને કોઈ મતલબ નથી. પણ આ યોજના હરિપુરાના જે ઝૂંપડપટ્ટીના વિસ્તારના લોકોને લાભ મળ્યો નથી. પણ નગરપાલિકાએ મોટી ભયંકર એ ભૂલ કરી છે કે નગરપાલિકાના પોતાનું સીમાંકન છોડી અને બાજુમાં આવેલ સદરપુર પંચાયતની ગોચરની જમીનનો કબજો કરી, ગેરકાયદેસર કબજો કરી એને આપણે આદર ભાષામાં લેન્ડ ગેબરિંગ કહીએ અને ત્યાં મકાનો બનાવી દીધા. અને જે મકાનો બનાવ્યા છે એ બી સ્ટાન્ડર્ડ નથી બન્યા. સરકારના જે ધારાધોરણ મુજબ જે એનું જે શિડ્યુલ હતું બાંધકામનું એ શિડ્યુલ પ્રમાણે કામ થયા નથી. ઉપરનું પહેલા માળ ત્રીજા માળનું પાણી બીજા માળે, બીજા માળ ગ્રાઉન્ડ ફ્લોર પાણી આવે છે. બારી બારણા ઠેકાણ નથી, લાઇટના ઠેકાણ નથી, ગટરના કનેક્શન નથી. અને એ વખત અંદર પ્લાસ્ટર જે કે રસોડું રૂમની જે ફ્લોરિંગ કરવું એ પણ કરેલું નથી. એટલે આ એમાં પૈસા મોટા પાયે મોટી રકમ ખવાઈ ગઈ છે. અને આની અંદર નગરપાલિકા 100% જવાબદાર છે. અને ગરીબોને જે લાભ મળવો જોઈએ પ્રધાનમંત્રી યોજનાનો એ લાભ મળ્યો નથી. એની સામે હું તો કહું છું કલેક્ટર સાહેબ નવા આવ્યા છે એ ધ્યાનમાં લઈ અને આ બાબતનો તપાસ કરી અને જે આવાસો જે બન્યા છે બીજું કંઈ નહીં પણ જે બની ગયા છે એ સુધારો વધારી કરી અને રેગ્યુલર કરી આપે. ઓક્સિજન પ્લાન્ટ માટે જે જગ્યા મંજૂર કરાઈ હતી અને પાલનપુરના શહેરના ગરીબોને ઘરનું ઘર મળી રહે એ માટે પણ ભારતીય જનતા પાર્ટી શાસિત પાલિકાની મિલીભગતથી એ ડમ્પિંગ સાઇટની જગ્યા ઉપર ઘર બનાવ્યા છે. અને જ્યાં મંજૂર થયા હતા જ્યાં ખરેખર ગરીબ વિસ્તાર છે, જેમ કે માનસરોવરની આજુબાજુ હરિપુરા સુખબાગ રોડ પરની જ્યાં ઘણી બધી નગરપાલિકાની ત્યાં સ્કીમો બની હોત તો કદાચ એ ઝૂંપડપટ્ટીવાળાને ઘરનું ઘર મળી રહેત અને સુવિધા મળી રહેત. પણ ઝૂંપડપટ્ટી તો ત્યાંની ત્યાં જ છે અને સરકારના 30-35 કરોડ રૂપિયા ધૂળધાણી ખાઈ રહ્યા છે અને 7 વર્ષથી મકાનો બની રહ્યા છે અને બંધ હાલતમાં પડ્યા છે. સદરપુર મુકામે રાજીવ યોજના માટે આવાસ યોજના બનાવવામાં આવેલ છે. તે મકાનને કોઈ સદરપુર ગામે મંજૂરી લેવામાં આવેલ નથી અને કોઈ પણ પંચાયતને જાણ કરવામાં આવેલ નથી. પંચાયતના પાસે કોઈ રેકાતાની રજિસ્ટરી ચડાવવામાં આવેલ નથી. આ જગ્યા શરૂઆતમાં ગટર પાણી વ્યવસ્થા બોર્ડ માટે નિયમ કરેલ, તેમની અમુક જગ્યા ઘન કચરા માટે અમને ફાળવેલ, તેના માટે પણ સંમતિ પંચાયતને લેવામાં આવેલ નથી. અને આ અંદરો નગરપાલિકા કઈ રીતે કરે છે તેનું કોઈની પણ જાણ નથી. મુખ્યત્વે સ્કીમની મેં મુલાકાત કરી હતી. રાજીવ આવાસ યોજનાને રે હેઠળ જે આવાસો છે એ લગભગ 1358 કે 1348 જેટલા આવાસો છે. અગાઉ 240 જેટલા આવાસો તો માળાના દરવાજે મેં ફાળવી દીધા હતા. અને આ કેસમાં પણ જે તે સમયે જે જમીનના પ્રકરણના કારણે આ સ્કીમ થોડી લેટ થયેલી હતી અને જેના કારણે કોન્ટ્રાક્ટરના કામ સંપૂર્ણ જેટલી જે સ્ટેજ હતું તે ફાઇનલ કરીને જતા રહેલા હતા. પરંતુ અત્યારે હાલ એની તપાસ કરતા હવે અત્યારે હાલ પણ જે AHMમાંથી જે પૈસા લેવાના બાકી નીકળે છે અને ત્યાં જેટલું કામ છે એનું એસ્ટિમેટ બનાવી અને સરકારમાં સાદર કરેલ છે અને ટૂંક સમયમાં સરકાર એને યોગ્ય જે કંઈ બાકીની ગ્રાન્ટ ફાળવવાની છે ફાળવી અને આ આવાસો સક્સેસ બનાવવામાં આવશે. કારણ કે ઓલરેડી 1352 લગભગ આવાસો બની ગયા છે અને એમાં ફક્ત પ્લમ્બિંગ અને બારણાઓનું જ કામ બાકી છે. અને જે જમીનની બાબતને જે પ્રશ્ન હતો હેતુ ફેર કર્યો એ બાબત પણ સરકારમાં રેવન્યુ લેવલે ચાલી રહી છે અને એ પણ લગભગ ટૂંક સમયમાં સરકાર એનું હેતુ ફેર કરી દેશે. અને હવે નવી ભૂગર્ભ ગટર યોજના અમૃત 2 હેઠળ આવવાની છે એટલે ત્યાં જે પાણી અત્યારે હાલ ઓક્સિડેશન પોઈન્ટમાં જાય છે એને આકેશન લઈ જવા માટેનું પણ DPA DPRમાં જોગવાઈ કરી દીધેલી છે. માટે એટલે ભવિષ્યમાં એ પ્રશ્ન પણ ઓક્સિડેશન પોઈન્ટનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જવાનો છે અને આવાસોની મરામત કરી અને જે કોઈ લાભાર્થીઓને ફાળવવાના છે એની કાર્યવાહી પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. સ્થાનિક પંચાયતનું કહેવું છે કે આ જે જગ્યાથી ઓક્સિડેશન પ્લાન્ટ માટે જે આવાસ યોજના ઉભી થઈ તેની કોઈ બાંધકામની પરવાનગી કે કંઈ લેવામાં આવી નથી. જનરલી ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ હેઠળ 38 અને 39 કલમ હેઠળ ઓથોરિટીએ કોઈ મંજૂરી લેવાની હોતી નથી. સપોઝ કે પાલનપુર હદની વિસ્તારની અંદર ધારો કે ST નિગમ છે કે RNB દ્વારા એ ઓથોરિટી કહેવાય તો એને કોઈ બનાવવાનું હોય તો એને કોઈ જાણ કરવાની હોતી, એને ફક્ત જાણ જ કરવાની હોય છે, એમાં મંજૂરી લેવાની જ નહીં હોતી. અને આ તો નગરપાલિકા પોતે જ આવાસ બનાવે માટે મંજૂરી લેવાની જેના પ્લાન એસ્ટિમેટ મૂક્યા એ વખતે સરકારે એના પ્લાન એસ્ટિમેટ મંજૂર કરી દીધા અને ગ્રાન્ટ મંજૂર કરી. દેટ મીન્સ કે મંજૂરી મળી જ ગયેલી છે. એની ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ કોઈ અલગથી મંજૂરી લેવાની હોતી નથી.